ને આ મંત્રનું સ્મરણ જપ કરે એના પ્રકાર બતાવ્યા. જ્યાં યજ્ઞ થઈ રહ્યો હતો ત્યાં અસુરો પણ યજ્ઞનો ભાગ લેવા માટે આવ્યા, કારણ કે વિશ્વરૂપ એમના મામાના પક્ષના પણ છે. આ વિશ્વરૂપના ત્રણ મૂળા છે. એક મૂળાથી આ વિશ્વરૂપ અન્ન ખાય, બીજાથી સોમરસ યજ્ઞનો પીએ અને ત્રીજાથી સુરાપાન કરે. ત્રણ મૂળાવાળા આપણા સમાજમાં એવા ત્રણ મૂળાવાળા વ્યક્તિઓ ઘણા હોય છે. ટ્રાઇપલ પર્સનાલિટી, ઘરમાં કંઈક અલગ હોય, પરિવાર સાથે કંઈક અલગ ને બહાર પાછું કંઈક અલગ દેખાડે. જે છીએ એનાથી અલગ દેખાડવાનો પ્રયાસ આપણે કરીએ છીએ. એક દિવસ એવો નથી જતો કે આડંબર કર્યા વગર રહી શકીએ. જે છે કંઈક એનાથી અલગ દેખાડીએ છીએ. એક બાજુ તો મનમાં ઈચ્છા રાખીએ કે બધા મને ઓળખે, અને પાછું બીજી વખત એમ વિચારીએ કે બધા મને ઓળખી ન જાય. બંને વસ્તુઓ છે. હવે આ ઇન્દ્રએ જોયું કે આ સુરાપાન પણ કરે છે, એક મૂળાથી યજ્ઞ પીએ છે, યજ્ઞનું સોમરસનું પાન કરે છે, કે અને આ અસુરોને યજ્ઞનો ભાગ આપે છે. ઇન્દ્રને ક્રોધ આવ્યો ને પછી ઇન્દ્રએ શું કર્યું, એના ગુરુ મહારાજ વિશ્વરૂપની હત્યા કરી એના મોઢા છેરી મોઢા કાપી નાખ્યા. હવે આ ઇન્દ્રને બ્રહ્મહત્યા લાગી. હવે એ બ્રહ્મહત્યાથી નિવૃત્ત થવા માટે ઇન્દ્રએ ચાર જગ્યા ઉપર ચારમાં એ બ્રહ્મહત્યાનું વિતરણ કર્યું, વહેંચી નાખી બ્રહ્મહત્યાને પૃથ્વી જલ વૃક્ષ અને સ્ત્રી. પૃથ્વીમાં જે ક્ષાર તત્વ છે એ બ્રહ્મહત્યાનું સ્વરૂપ છે, જલમાં જે પરપોટા જે દેખાય છે ઝાગ એ ફીણ એ બ્રહ્મહત્યાનું સ્વરૂપ છે, વૃક્ષમાં જે ગોંદ ચિકનાપન જો દેખાઈ દેતા હૈ વો બ્રહ્મહત્યા કા સ્વરૂપ હૈ, ઓર માસ મેં જો ચાર દિન જો રજ કે દર્શન સ્ત્રી કે હૈ રજસ્વલા વો બ્રહ્મહત્યા કા સ્વરૂપ હૈ. તો આ ચાર સ્થાનો ઉપર બ્રહ્મહત્યાને વહેંચી વિશ્વરૂપનો પિતા ત્વષ્ટા, એને ખબર પડી કે વિશ્વરૂપને એમને મૃત્યુ થઈ. ત્વષ્ટાને ક્રોધ આવ્યો અને હવે એક યજ્ઞનો પ્રારંભ કર્યો, અને એ યજ્ઞ સકામ યજ્ઞ હતો કે ઇન્દ્રને મારે એવા પુત્રનો જન્મ થાય. પણ મંત્રમાં ક્યાંક રસ્વદીર્ઘનો ભેદ આવી ગયો, ઇન્દ્રથી મરે એવા પુત્ર વૃત્રાસુરનો જન્મ થયો. વૃત્રાસુરનો જન્મ થયો, ખૂબ જ શક્તિશાળી, ઘણા દેવતાઓને એને માર્યા, હાહાકાર મચી ગયો. દેવતાઓ બીજા ગભરાયા, ઇન્દ્ર ગભરાયો, બ્રહ્માજી પાસે ગયા, પછી દધીચી ઋષિ પાસે ગયા અને એમની હડ્ડીઓથી વજ્ર બનાવ્યું, અને એ વજ્ર હાથમાં લઈને ઇન્દ્ર ઐરાવત હાથી પર સવાર થઈને આ વૃત્રાસુર સામે યુદ્ધ કરવા માટે આવ્યો. અને જ્યાં વજ્ર ઉપર કર્યું ઇન્દ્રએ, એ વૈષ્ણવની હડ્ડીથી હાડકાથી એ વજ્ર બનાવ્યો હતો, એ વજ્રમાં નારાયણના દર્શન થયા અને ખૂબ પ્રસન્ન થયો વૃત્રાસુર. પ્રભુ, હવે હું જાણી ગયો કે મારો અંતિમ સમય આવી ગયો છે, ને આ વિશેષ આપની મારી ઉપર કૃપા છે કે અંતિમ સમયમાં આપ મને દર્શન આપી રહ્યા છો. અને હવે હે ઇન્દ્રએ પ્રભુના દર્શન કરીને ખૂબ સુંદર સ્તુતિ કરી, જે વૃત્રાસુર ચતુશ્લોકી ચાર શ્લોકમાં. એમ તો વૃત્રાસુર અસુર, પણ સ્તુતિ એટલી સુંદર કરી છે, ખૂબ સુંદર સ્તુતિ. આવો એ સ્તુતિના દર્શન કરીએ.